સાથે પણ જોડાયેલા હતા. તેમણે અત્યારે પણ તેઓ જે કામગીરી છે પાટીદાર સમાજની અને અનામતની જે માંગણી છે તેને લઈને સક્રિય છે અને તે અંતર્ગત તેઓએ અત્યારે ઘણા બધા ખુલાસા કર્યા. તો લલિત કગથરા કોંગ્રેસના ધારાસભ્ય છે, તેમની સાથે સીધી વાત કરીશું. આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈનથી. લલિતભાઈ, જે રીતે દિનેશ બાંભણે અત્યારે હાર્દિક પટેલ પર સીધા આરોપ લગાવી રહ્યા છે, એજન્ટ ગણાવી રહ્યા છે હાર્દિક પટેલને, વ્યક્તિગત મહત્વકાંક્ષાઓની વાત કરી રહ્યા છે, આપની પ્રતિક્રિયા? મારે તો એટલું જ કહેવાનું છે બંને મિત્રોને કે આપની ઉપર આ સમાજના અને આ દેશના લાખો અને કરોડો યુવાનો આશ રાખીને બેઠા છે કે તમે યુવાનોને કંઈક અપાવશો, તમે નવી નેતાગીરી કરશો. એટલે બંને મિત્રોને મારે વિનંતી કરવાની છે કે આપ બંને જાહેરમાં આ થૂક ઉડાડવાનું બંધ કરો અને એક સમાજના બંને વડીલો તરીકે આપ સમાજના યુવાનોના રાહબર બનો અને સમાજ માટે અને રાજ્યના યુવાનો માટે કંઈક નવી તક ઊભી કરો, એના માટે કામ કરો. તૂતુ મેં કરવાનું બંધ કરો. એ તો અમે ભાજપ ને કોંગ્રેસ કહીને જ કરી છે, તમારે પણ આ કામ કરવાની જરૂર નથી. હાર્દિક પટેલ કોંગ્રેસનો એજન્ટ છે, કોંગ્રેસ માટે કામ કરી રહ્યો છે, તમે પણ કોંગ્રેસમાં છો, હવે તો એના અંદરના જે પક્ષના સાથીદારો છે એ જ કહી રહ્યા છે. જો આમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો પણ હાથ હોય. આમાં તમે સરકારની વિરુદ્ધ બોલો તો કાંઈ તો તમને દેશદ્રોહી કહે, તમે કાંઈ પણ બોલો તો તમને એમ કે પાકિસ્તાનમાં જતો રહે. તમે એ સાચી વાત, આ ભારતીય જનતા પાર્ટી સાંભળવા તૈયાર નથી. ભારતીય જનતા પાર્ટીને કોઈ લોકોની વાત સાંભળવા ટેવાયેલા નથી. એને તો રાજા રાવણની જેમ અભિમાન ફાટી ગયું છે કે હું અને હું માત્ર હું કહું સાચું. એમાં કોઈ પણ એનો સાચી વાતનો વિરોધ કરે તો એને કોંગ્રેસના હાથા દેખાય છે, ચાહે અલ્પેશ હોય, ચાહે હાર્દિક હોય, ચાહે ભાઈ મેવાણી હોય, ગમે તે લોકો. આજે માનો કે તલાટી મંત્રીઓ પણ આંદોલન કરે તો એ પણ એમ કે આ કોંગ્રેસના હાથા બનીને આંદોલન કરે છે. કાલે કોઈ પણ કોઈ શિક્ષક વર્ગ આંદોલન કરે તો એને પણ એમ કે આ કોંગ્રેસના હાથા બનીને કામ કરે છે. એટલે ભારતીય જનતા પાર્ટીના લોકોને મેનિયા થઈ ગયો છે કોંગ્રેસનો. સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે હાર્દિક પટેલ ગુજરાતની બહાર જે જે વિસ્તારોની મુલાકાત કરી રહ્યો છે. આજે હાર્દિક પટેલ બે કલાક પહેલા અલીબાગ વિસ્તારમાં, તો અલીબાગ વિસ્તારમાં ભાજપનું શાસન નથી, જે ત્યાં જે મરાઠા શક્તિ મોરચો છે તે પણ, એટલે કે જે ગઠબંધનની વાતો થાય છે, જે એક ભાજપ ખિલાફ મોરચો ખોલવાની વાત છે, એની રણનીતિનો એક ભાગ હોઈ શકે? જુઓ, આમાં હાર્દિક ગમે તે જાય, આ જે શાસન કોનું છે, અસંતોષ કોની સામે હોય? ભારતમાં દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ગુજરાતમાં પણ ભાજપનું શાસન છે, તો નરેન્દ્ર મોદી સામે આવા જ છે પ્રશ્ન એને લોકો પૂછે છે. પછી કનૈયા પૂછે કે હાર્દિક પૂછે કે કોઈ પણ પ્રશ્ન ઉઠાવે અને આંદોલન કરે તો એને કોંગ્રેસના હાથા દેખાય. એ ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિ બદલાવાની જરૂર છે અને લોકોના પ્રશ્નોને સમજવાની જરૂર છે. જી જી, બિલકુલ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો લલિત કગથરા કે જે કોંગ્રેસના ધારાસભ્ય છે, તેમણે જે રીતે વાત કરી કે ભારતીય જનતા પાર્ટી પર સતત જે આરોપ લગાવવાની વાત છે તેમણે સતત કરી કે તમામ પક્ષ અત્યારે પોતાનું કામ કરી રહ્યા છે, મિત્રો એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ ના કરે અને